કોઈ પણ ફાઇવ સ્ટાર હોટલમાં ખાઓ અને કોઈ ધાબામાં ખાઓ, એમાં જો તમે અસલ ગુજરાતી હશો ને તો તમને ખીચડી કઢી તો યાદ આવશે જ. અને એવી ધાબા સ્ટાઇલની જે કઢી એ લોકો બનાવે છે એની પરફેક્ટ રેસીપી આજે તમારી સાથે શેર કરું છું. ચાલો જઈએ મારા કિચનમાં. માટીના વાસણનો સ્વાદ જ આવે છે અલગ, અને એ જ અલગ સ્વાદ કેવી રીતે લાવવો એ તમને બતાવી રહી છું. આજે તમારી સાથે સાદી ખીચડી અને કઢી શેર કરીશું, પણ આ કોઈ મામૂલી સાદી ખીચડી કઢી નથી. આ બનાવી છે મેં માટીના વાસણમાં, જે માટીના વાસણ તમારે અચૂક તમારા ઘરે વસાવવા જોઈએ. તો આજે તમને એની રેસીપી બતાવું છું. સૌથી પહેલાં આપણે આવો હાંડી લઈ લઈશું, તેની અંદર ઘી મૂકી અને ઘી ગરમ થાય એટલે જીરાનો વઘાર કરીશું. ખીચડી બનાવવાની બહુ સહેલી છે. જો તમે પલાળીને રાખતા હોય તો પલાળીને રાખજો અડધો કલાક માટે. અને હવે આપણે તેની અંદર હળદર નાખી અને જે દાળ ચોખા પલાળેલા છે તેને આપણે સરસ રીતે ચડવા દઈશું. આજે તમને આ વિડીયો ખાસ મેં મારી પરફેક્ટ કઢીની રેસીપી બતાવવા માટે શેર કર્યો છે, પણ સાથે હું ખીચડી બનાવતી હતી એટલે મેં થોડુંક શૂટિંગ એનું પણ કરી લીધું છે. મીઠું નાખીને તેને ચડવા મૂકી દીધી અને બીજી બાજુ કઢીની તૈયારી. તો હવે કઢીનું પરફેક્ટ માપ જોઈ લો. સૌ પ્રથમ આપણે બે વાડકી જેવું, બે અઢી વાડકી જેવું દહીં લેવાનું છે, જે ખાટું હોવું જોઈએ. ખાટું દહીં હશે તો કઢી બહુ જ સરસ બને, અને ઇનકેસ તમારી પાસે ખાટું દહીં ન હોય તો આગળ જુઓ. હવે મેં આની અંદર લગભગ અડધો કપ જેવો ચણાનો લોટ એડ કરી દીધો છે. તમે જુઓ કે મેં ત્રણ વાડકી જેવું દહીં લીધું છે, એની અંદર અડધી વાડકી પોણી વાડકી જેવો ચણાનો લોટ એડ કરી દીધો છે, અને સરસ આપણે તેને આવી રીતે મિક્સ કરી દેવાનો છે. હાંડીમાં કઢી બનાવો તો એનો અલગ જ સ્વાદ આવે છે, કારણ કે કઢી માટીના વાસણમાં ઉકળે અને ઉકળે ને એટલે એનો બહુ સરસ સ્વાદ આવે. હવે મારે આ હાંડી ભરી અને કઢી જોઈતી હતી એટલે મેં પાણી ભરી દીધું છે, અને હું તમને એ બતાવવા જઈ રહી છું કે કઢીની કન્સિસ્ટન્સી કેવી હોવી જોઈએ અને કઢીમાં વઘાર કેવો હોવો જોઈએ, પ્લસ એનો સ્વાદ કેવો રાખીશું આપણે. બેસન નાખીને આપણે હલાવી લીધું છે અને એક સરસ લિક્વિડ આપણું રેડી થઈ ગયું છે. તો હવે એક ખલ લઈ લીધો છે, તેમાં આ મેં લીમડાના પાન લીધા છે જે હું ખલમાં વાટવાની છું. સાથે લસણ તો જોઈશે જ, કઢીનો વઘાર લસણ વગર તો અધૂરો જ લાગે. અને મરચાં, ત્રણથી ચાર મરચાં મેં નાખી દીધા છે. આપણે તેને ક્રશ કરીને એક સરસ મસાલો રેડી કરીશું. પોસિબલ હોય તો ફ્રોઝન લસણ અને ફ્રોઝન મરચાં ન રાખશો, પણ તાજો મસાલો વાટજો. તાજા મસાલાનો જે ફ્લેવર આવે છે ને એ જ આપણને એવું લાગે છે કે ધાબામાં કેમ આટલું સરસ ટેસ્ટી ખાવાનું હોય છે. પણ હંમેશા એ લોકોને જોજો તમે, ખલ અને દસ્તો રેડી જ હોય છે. તો આપણે એવું કરી શકીએ ને, ખાવા માટે એટલું તો કરી જ શકીએ. તો મસાલો મારો રેડી થઈ ગયો છે અને એ જ મસાલાને આપણે કઢીના વઘારમાં ઉપયોગ કરીશું. તમારી પાસે ધાણા હોય તો આની અંદર થોડા ધાણા નાખી શકાય છે. તો વઘાર માટે મેં ઘી મૂકી દીધું અને એની અંદર બેથી ત્રણ લવિંગ પણ એડ કરી દીધા છે. તો લવિંગ સરસ ફ્રાય થઈ રહ્યા છે એવો સમય લવિંગને ચોક્કસ આપવાનો. ઘણી બહેનો ઘી બહુ જ થઈ જાય પછી લવિંગ નાખે તો લવિંગ ઉડીને બહાર નીકળી જતું હોય છે. હવે તેની અંદર આપણે જીરું નાખીશું અને જીરું સરસ ફ્રાય થવા દઈશું. વઘાર ઘીમાં કરીશું અને જીરું નાખીશું એટલે સરસ સ્વાદ આવશે. વાટેલો મસાલો આપણે તૈયાર કરેલો છે. ઘણા લોકો આની અંદર થોડા રહીના દાણા નાખતા હોય છે જેનાથી કઢી દેખાવમાં સારી લાગતી હોય છે, પ્લસ તમે હિંગ નાખતા હોવ તો ચોક્કસ નાખી શકો છો. અહીં હું વઘારમાં વધારે ઇન્ગ્રીડિયન્ટ નાખતી નથી, પણ આનાથી જ કઢીનો મસાલો એકદમ સરસ તૈયાર થઈ જાય છે. થોડી ચપટી હળદર આપણે ઘીમાં જ નાખી દઈશું અને કઢી જે સરસ યલો કલરની તૈયાર થશે. અહીં હું વઘાર નાખ્યા પછી જ કઢીને ઉકાળું છું, તો એ જ રીતે તમે કરજો. મારો પ્રોસીજર ફોલો કરજો, કઢી ખૂબ જ સરસ અને એક સરખી બનશે. હવે આપણે કઢીને ઉકાળીશું એટલે કે ઉભરો આવવા દઈશું. કઢી બનાવતા હોય ત્યારે હું એવું કહીશ કે તમે તેને હલાવતા રહેજો જેથી ચણાનો લોટ નીચે બેસી નહીં જાય અને છાશ સાથે સરસ રીતે મિક્સ થઈ જશે. તો કઢી તમારી એક સરખી કન્સિસ્ટન્સીવાળી તૈયાર થશે. બીજી બાજુ મારી ખીચડી જે મેં ઢાંકીને તૈયાર કરવા મૂકી હતી એ ઓલમોસ્ટ થઈ ગઈ છે. આજનો વિડીયો ખીચડી બતાવવા માટેનો છે જ નહીં, એટલે ખીચડી પર વધારે ભાર આપ્યો નથી, અને કઢીની રેસીપી તમને કમ્પ્લીટલી સારી બતાવી હતી એટલે તે જ કરી છે. ખીચડી અહીંયા રેડી થઈ ગઈ છે, થોડી વાર માટે સિજાવા દઈશું એટલે ગેસ બંધ કરી દઈશું. તમે જોઈ રહ્યા છો કઢીમાં ઉભરો આવી ગયો છે અને હવે પ્રમાણસર મીઠું નાખવાનું બાકી છે એટલે મીઠું આપણે આની અંદર એડ કરી દઈશું. અને અહીં હું દાણા તો નાખી રહી છું. જો તમારે આ સમયે ખાટી કઢી કોઈને ભાવતી હોય તો ચોક્કસ કાઢી લેવાની રહેશે, પણ હું આજે તમને ખાટ મીઠી કઢી બતાવવા જઈ રહી છું. તો એના માટે આપણે આગળ પ્રોસીજર જોઈશું.
હવે ગળચટી કઢી કરવા માટે આપણે ગોળ નાખવાનો છે, ખાંડ બિલકુલ નાખવાની નથી, ગોળનો ઉપયોગ કરવાનો છે. લગભગ આવા 2 ચમચા ગોળ નાખશો અને સાથે લીંબુના ફૂલ લીધા છે, કારણ કે કઢી એકદમ ખાટી મીઠી તમારે ખાવી હોય તો એ એકલા દહીંથી નહીં બને, થોડાક લીંબુના ફૂલ નાખવા જ પડશે. તો ખાટી મીઠી કઢી તમને આ રીતે ખાવાની મજા પડી જશે જો તમે થોડા લીંબુના ફૂલ અને ગોળ નાખશો, ખાંડ નહીં અને લીંબુ પણ નહીં, ગોળ અને લીંબુના ફૂલ. તો તમારે ગુજરાતી કઢીનો ચટાકો લેવો હોય તો આ રીતે એકવાર ચોક્કસ બનાવી જોજો. બીજી બાજુ મારી ખીચડી પણ તૈયાર થઈ ગઈ છે અને ચાલો આપણે તેને સર્વ કરીએ. કઢીની રેસીપી કેવી લાગી કમેન્ટમાં ચોક્કસથી જણાવશો, એક લાઇક આપજો. હંમેશા તમારા કમેન્ટની રાહ જોતી હોઉં છું, પણ કમેન્ટ કરવામાં કંજૂસી કરો છો. અહીં મારી ખીચડી થઈ ગઈ છે અને હવે આપણે તેને કઢી અને ખીચડી સાથે સર્વ કરીશું. જ્યારે પણ હું ખીચડી બનાવું ત્યારે કોઈ પણ શાક બનાવતી નથી, ફક્ત આની અંદર ઘી નાખનારા ઘી નાખશે અને કઢી અને મારી પાસે ઝીણી સમારેલી મીઠું મરચું નાખેલી ડુંગળી, આટલું જ હું સાંજના ડિનરમાં બનાવતી હોઉં છું અને બધા ટેસ્ટથી ખાતા હોય છે. તો રેસીપીને ચોક્કસ શેર કરો.